રાજ્યભરમાં હાલમાં ચિંતાનો માહોલ સર્જનાર ચાંદીપુરા વાયરસનો પ્રવેશ કચ્છ જિલ્લામાં થઈ ચૂક્યો છે તેવા સમાચાર સાથે અંજાર નગરપાલિકાનું તંત્ર તેની સામે પ્રજાને રક્ષણ મળે તે માટે સાબદું થઈ ચૂક્યું છે. નગરપાલિકાના તંત્ર દ્વારા આરોગ્ય તંત્ર સાથે સંકલન કરીને લોકોમાં જાગૃતિ આવે અને સલામતીના કડક પગલાં ભરાય તે માટે નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈભવભાઈ કોડરાણી અને તેમના સાથી પદાધિકારીઓની ટીમે અંજારના આરોગ્ય વિભાગના વડા ડોક્ટર રાજીવભાઈ અંજારિયા સાથે વાત કરી અને નગરપાલિકા દ્વારા કરવામાં આવનારી કામગીરી અંગે ચર્ચા વિચારણા કર્યા બાદ અંજાર નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈભવભાઈ કોટરાણી, ઉપપ્રમુખ શ્રીમતી શિલ્પાબેન બુદ્ધભટ્ટી, કારોબારી સમિતિના ચેરમેન શ્રી પાર્થભાઈ સોરઠિયા, શાસક પક્ષના નેતા શ્રી નિલેશ ગિરિગોસ્વામી, દંડક શ્રીમતી કલ્પનાબેન ગોર તેમજ જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી વિનોદભાઈ ચોટારા, ચીફ ઓફિસર શ્રી પારસકુમાર મકવાણાની સૂચનાનુસાર ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી ખીમજીભાઈ પાલુભાઈ સિંધવની દેખરેખ હેઠળ, ઇજનેર શ્રી વિદિતભાઈ ચૌહાણ, સેની ઇન્સ્પેક્ટર શ્રી તેજપાલભાઈ લોચાણી, ડ્રેનેજ ઇજનેર શ્રી સાવનભાઈ પંડ્યા, શ્રી વિનોદભાઈ સામડિયા અને જાહેર આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને રાજ્ય સરકારના આરોગ્ય તંત્રના કર્મચારીઓ સાથે મળીને આવતીકાલથી કાચા મકાનો અને તેની આસપાસના વિસ્તારમાં ખાસ મેલેથિયોન દવાનો છંટકાવ અને ડસ્ટિંગની કામગીરી શરૂ કરાશે. તેમજ આ રોગ સામે સલામતીના ભાગરૂપેની કામગીરીમાં નગરપાલિકા દ્વારા કોઈ કસર છોડવામાં આવશે નહીં તેવું એક યાદીમાં નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈભવભાઈ કોડરાણીએ જણાવ્યું હતું.